અમદાવાદમાં ચાંદલોડિયા ખાતે બળિયાદેવ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલા બળિયાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જ્યાં ભાવિ ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જે બાદ મોટી કેક કટિંગ પણ કરવામાં આવી. હા, મારું નામ જે બાવા પૂજા કરે છે હર્ષદભાઈ મહારાજ, અને ઘણા સમયથી આ સેવાનો પરમાત્માની કૃપાથી અમને લાભ મળ્યો છે. એમની અટલ કૃપાથી બળિયા બાપા, જે કે આપણા અહીંયા સર્વ પૃથ્વી ઉપર જે ડંકો છે એવા પાંડવ કુળની અંદર પ્રગટ થયેલા છે અને ગટોરગચ્છના પુત્ર કહેવાય છે, અને આ બબ્રુવાન તરીકે મહાભારતની અંદર એમનું નામ પ્રખ્યાત થયેલું છે. એમને સ્વયં પરમાત્મા કૃષ્ણ ભગવાનને ગુરુ તરીકે દક્ષિણામાં એમનું પોતાનું શિષ્ય અર્પણ કરી અને યુદ્ધ જોવા માટેની માંગણી પૂર્ણ કરેલી. એ માંગણી થકી આ બાપાને વરદાન મળેલું છે કે જે કંઈ આ કલયુગની અંદર બળિયા બાપા નિમિત્તે, ખાટું શ્યામ નિમિત્તે એમને કોઈ પણ શ્રદ્ધાપૂર્વક યાદ કરે, સ્મરણ કરે અને પ્રસાદ ધરાવે તો એમના ગમે તેવા શરીર અથવા અંગના દર્દો દાદા મટાડે છે. અને આ બળિયા બાપા ગુજરાતની અંદર બળિયા બાપા તરીકે ઓળખાય છે, રાજસ્થાન યુપી એમપીની અંદર એમને ખાટું શ્યામ તરીકે ઓળખે છે, અને બીજા આપણા શાસ્ત્રોની અનુસાર એમને બબ્રુવાન કહેવામાં આવે છે. અને આજે આ કારતક સુદ 11મા દિવસે અને ગુરુવાર આજના દિવસે ખાટું શ્યામ બાબાનો જન્મ થયો હતો બળિયા બાપાનો, એ નિમિત્તે આ હેપી બર્થડે એમનો જન્મ ઉજવીએ છીએ. તે માટે આપ સર્વને અમે કહીએ છીએ કે શ્રદ્ધાપૂર્વક બાપાના ઉપર અસીમ કૃપાથી દરેક ભાવિ ભક્તો આવે અને એની અંદર સહયોગ આપે. અમારી એ જ આપ સર્વને વિનંતી છે કે બાપા સિવાય આ દુનિયામાં કોઈ દુઃખ દૂર કરે એવું છે નહીં, એ જ અમારી નમ્ર વિનંતી. આપ સર્વને અમારા ધન્યવાદ અને આપ સર્વને અમારા પ્રણામ.